गुड मॉर्निंग विद्यार्थी मित्रों, 11 साइंस मैथ्स चैप्टर नंबर 11.2 आपणे बेटा लास्ट वीडियो में कम्प्लीट कर्यू, जेमा टॉपिक हतो आपणो परवलय। हवे 11.3 उपर जईए, आपणी जोडे टॉपिक छे उपवलय। ओके, पछी 11.4 में अतिवलय आवशे, पण पहेला उपवलयना सूत्रों उपर कॉन्सन्ट्रेशन करिए अने पछी धीमे धीमे आगळ वधीए। सूत्रों बेजिकली बे छे, पण नानी नानी घणी बाबतो एनी अंदर शीखवानी छे। ओके, तो सौथी पहेला टाइटल मारीए टॉपिकनो, उपवलय। परवलय में जेम चार अलग अलग केसीस आपणे कर्या हता, एवी रीते उपवलय में बे ज छे। एटले पहेला आपणे बे केसीस ने दर्शाई दईए। आ एक्स अक्ष, आ वाय अक्ष, એક આવી રીતે એક્સ અક્ષને અનુલક્ષીને બને, બીજો ફરી આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, બીજો વાય અક્ષને અનુલક્ષીને ઉપવલય બને। ચલો, બે ઉપવલય આપણા બની ગયા, એક્સ અક્ષ અને વાય અક્ષ। હવે શેપ થોડાક ડિફરન્ટ થોડા બન્યા છે ડ્રો કરવામાં। આ એક્સ અક્ષને અનુલક્ષીને બનાવ્યો છે, એટલે આપણી જોડે નંબર વન આ એક્સ અક્ષને સંમિત હોય। કોને સંમિત હોય? એક્સ અક્ષને સંમિત। બીજું આ છે એ વાય અક્ષને સંમિત છે। કોને સંમિત છે? વાય અક્ષને સંમિત। જે અક્ષને સંમિત હોય એને મુખ્ય અક્ષ કહેવાય। શું છે આપણી જોડે? મુખ્ય, એટલે આમાં મુખ્ય અક્ષ કઈ? એક્સ। અને એક્સ અક્ષ ઉપરનું અંતર ધારો કે હું એ લઉં, તો અહીંયા એના યામ એ જીરો અને સામે એડેસના યામ માઇનસ એ જીરો। આ ગૌણ અક્ષનું અંતર બી લઉં તો બીના યામ જીરો બી અને સામે બી ડેશ જીરો માઇનસ બી। આમાં મુખ્ય અક્ષ વાય અક્ષ છે, એટલે હું અહીંયા અંતર એ લઉં। ઓકે, તો આપણે એ જ પ્રમાણે નામ આપીએ કે ભાઈ અહીંયા એના યામ જીરો એ, એ ડેશના યામ જીરો માઇનસ એ, અને અહીંયા બી લઈ લઉં તો બીના યામ બી જીરો બી ડેસના માઇનસ બી જીરો। મુખ્ય અક્ષ પ્રમાણે છે। હવે મુખ્ય અક્ષ એક્સ અક્ષ છે અને એનું અંતર એ છે, તો સૂત્ર આવી રીતે બને, એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન। એક્સની નીચે મુખ્ય અક્ષની લંબાઈ આવી, અહીંયા મુખ્ય અક્ષ વાય અક્ષ છે, તો જોજો એક્સની લંબાઈ આપણે બી લીધી છે, તો એક્સની નીચે બી સ્ક્વેર, વાય સ્ક્વેરની નીચે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન। ક્લિયર? ચલો, તો એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર, વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર, એટલે એક્સ વાય નથી ફરતા, કોણ ફરે છે? એ બી। અને એ પણ કેવું કે જો એ સ્ક્વેર છે મુખ્ય અક્ષની નીચે આવે, જો મુખ્ય અક્ષ એક્સ હોય તો એક્સની નીચે અને વાય હોય તો વાયની નીચે। કમ્પ્લીટ થઈ જાય। બીજો નંબર વસ્તુ આવશે આપણી જોડે નાભી, ફોકસ જેને કહીએ છીએ, તો નાભી એફ બરાબર એના યામ સી ઝીરો, તો સામે એફ ડેશ એના યામ માઇનસ સી ઝીરો। અહીંયા વાય અક્ષ ઉપર નાભી આવે તો એફ બરાબર ઝીરો સી, નીચે આવે તો એફ ડેશ બરાબર ઝીરો માઇનસ સી। થાય કે ના થાય? હવે નાભીના યામ શોધવા માટે સી જોઈએ પાછો, શું જોઈએ? સી। આ સી નવો છે, તો સી શોધવા માટેનું પાછું સૂત્ર સી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, આ સૂત્ર છે। સી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બંનેમાં કોમન। અહીંયા પણ સી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જ થાય, કારણ કે એ સ્ક્વેર મોટો જ હોય મુખ્ય અક્ષ તરીકે। ચલો, મળી ગયું સી। સી આપણને મળી જાય, પછી એવા નાના નાના ઘણા ટુકડા છે, પછી તો સીના યામ તમને નાભી ઉપરથી સી જીરોને આ મળી જાય, તો નાભી આપણે અહીંયા લખવું હોય તો નાભી એફ બરાબર આવું લખાય, પ્લસ ઓર માઇનસ સી ઝીરો, અને અહીંયા નાભી એફ બરાબર શું આવશે? ઝીરો પ્લસ ઓર માઇનસ સી, નાભી વાય અક્ષ ઉપર હોય એટલે।
चलो नाभिना आम आप पूरा थे पीछे उत्केन्द्रता ई आए ई नु इक्वेशन है सी बाय ए आमा उत्केन्द्रता ई इज इक्वल टू सी बाय ए ओके उत्केन्द्रता ई इज इक्वल टू सी बाय ए पछी मुख्य अक्ष आए शू आए मुख्य अक्ष की लंबाई मुख्य अक्ष की लंबाई बराबर टू ए पछी आवशे गौण अक्ष की लंबाई एने कहवाय टू बी फरी वार अहीं शू आवशे मुख्य अक्ष की लंबाई एने कहवाय टू ए अने अहीं आवशे आपणी जोड़े गौण अक्ष की लंबाई तो ए आवशे टू बी मुख्य अक्ष अने गौण अक्ष लगभग बधी वस्तु आई गई छे छतां पण चेक कर लीए एक वार कोई रही नथी गई ने रही जवामां कदाच एक बाकी छे नाभिलंबनी लंबाई लेटस रेक्टम नाभी लंबनी लंबाई टू बी स्क्वेर बाय सेम नाभी लंबनी लंबाई टू बी स्क्वेर बाय क्लियर चलो आटली वस्तु आपणे ध्यानमां राखवानी छे अहींयाथी चालू थाय तो अहींया सुधी अने एवुं आनुं पण अहींथी चालू थशे तो अहींया सुधी फरी एक वखत व्यवस्थित रीते समजावी दउं तो उपवलय उपवलयनी अंदर सौथी पहेला के एक्स अक्षने सममित होय एटले एक्स अक्ष मुख्य अक्ष थई वाय अक्ष आपणी जोड़े गौण अक्ष थई तो एक्स अक्षने सममित तो एक्स स्क्वेर अपॉन ए स्क्वेर वाय स्क्वेर अपॉन बी स्क्वेर इज इक्वल टू वन અને વાય એક્સને સંમિત હોય તો એક્સની નીચે બી આવે ને વાયની નીચે એ જતો રહે પછીના બધા જ સૂત્રો લગભગ કોમન સી બંનેમાં કોમન ફોકસ પેલા મેં એક્સ અક્ષ ઉપર હોય એટલે વાય એમ ઝીરો હોય અને આમાં વાય અક્ષ ઉપર હોય એટલે એક્સ એમ ઝીરો હોય ઓકે પછી મુખ્ય અક્ષની લંબાઈ તો ટુ એ બંનેમાં ગૌણ અક્ષ ટુ બી બંનેમાં ઈ બરાબર સી બાય એ નાભિલંબની લંબાઈ ટુ બી સ્ક્વેર બાય એ અહીંયા પણ ટુ બી સ્ક્વેર બાય એ બધી જ વસ્તુ કમ્પ્લીટ અને પરફેક્ટલી છે એમાં ક્યાંય કોઈ પ્રકારનો ચેન્જીસ નથી ઓકે બસ આટલા સૂત્રો ધ્યાનમાં રાખવાના સૂત્રોનો ઉપયોગ થઈ જાય ને થોડુંક તમને સમજાય એની માટે આજ એક દાખલો પણ કરીએ એટલે થોડોક આઈડિયા આવે એક્સરસાઇઝ 11.3 બધા સહેલા છે ટોટલ 20 દાખલા હશે પણ અઘરા નથી એક પણ ચેપ્ટર જ સહેલું છે 11.3ની અંદર ટાઇટલ તમને એવું આપેલું છે પહેલાં ટાઇટલ સમજીએ ને ટાઇટલ પ્રમાણે પછી કામ કરીએ 1-9માં આપેલ ઉપવલય માટેના અભિનાયામ આવડે શિરોબિંદુઓ શિરોબિંદુ આ ઈ ડેસ બી બી ડેસ એને શિરોબિંદુ કહેવાય તથા પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષની લંબાઈ ટુ એ ટુ બી શીખવાડી છે ઉત્કેન્દ્રતા ઈ શીખવાડી છે નાભિલંબની લંબાઈ ટુ બી સ્ક્વેર બાય શીખવાડે બધું જ આવડે ઓકે હવે પેટર્ન કેટલી પર વલયમાં 4 હતી આમાં વેરિએશન કેટલું 2 હવે 9 દાખલા છે તો 9-9માં પેટર્ન તો બાળકો 2 જ આવે હવે 5 પહેલી પેટર્નના હોય તો 4 બીજી ના થાય ને 4 બીજી 5 બીજી પેટર્નના તો 4 પહેલી પેટર્નના વધઘટ થાય ત્રીજી પેટર્ન આવવાની નથી આજે માત્ર પહેલો ટ્રાય કરીએ તો પહેલો દાખલો આવો છે એક્સ સ્ક્વેરના છેદમાં 36 વાય સ્ક્વેરના છેદમાં 16 બરાબર 1 સિમ્પલ વસ્તુ છે કે મુખ્ય પ્રધાન અક્ષ કોણ તો કોની નીચે મોટી રકમ છે એક્સની નીચે કે વાયની નીચે એક્સની નીચે તો પ્રધાન અક્ષ એક્સ એક્સ અક્ષને સંમિત થયું કોને સંમિત થયું એક્સ એટલે પહેલા કેસના સૂત્રો ઓકે ચલો સ્ટાર્ટ કરીએ એટલે પરવલયનું સમીકરણ છે ને બધું આપણને પરચુરણ શોધવાનું કે ચાલો સમીકરણ ઉપરથી પહેલાં તો આની સાથે સરખામણી કરો એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર 1 એનો મતલબ એ સ્ક્વેર બરાબર 36 તો એ બરાબર 6 બી સ્ક્વેર બરાબર 16 તો બી બરાબર 4 ચલો સૌથી પહેલું માંગ્યું છે નાભિનાયામ નાભી પ્લસ ઓર માઇનસ સી જીરો પહેલાં સી શોધવો પડે તો સી બરાબર આવું સૂત્ર છે અંડરરૂટમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો 36-16 એનો મતલબ અંડર રૂટમાં 20ના ટુકડા પાડો કંઈક વર્ગમૂળ નીકળે તો 5 ચોક 20 4નું નીકળે 2 અને 2√5 સી મળી ગયું સી મળ્યો એટલે નાભિના યામ
એને આપણે શોર્ટમાં એફ જ કહીએ, પ્લસ ઓર માઇનસ સી ઝીરો, એટલે એફ બરાબર પ્લસ ઓર માઇનસ ટુ રૂટ ફાઇવ ઝીરો, ટુ રૂટ ફાઇવ ઝીરો. ચલો પહેલો કેસ આપણો ક્લિયર થઈ ગયો ને અભિનાયામ તરીકેનો. હવે પહેલો કેસ કમ્પ્લીટ થયો પછી આગળની વાત કરીએ બીજો કેસ, સિક્વન્સમાં શોધતા જઈએ. ટાઇટલમાં બીજું આપેલું છે શિરોબિંદુઓ, શિરોબિંદુ શિરોબિંદુઓ ટોટલ ચાર હશે. ઓકે, આપણે ચાર એટલા બધા શોધવાના નહીં, જે મુખ્ય અક્ષ છે એના બે શોધવાના, ને એમાં પ્લસ ઓર માઇનસનો જ ફરક હોય. શિરોબિંદુ એટલે આવું કહેવાય, પ્લસ ઓર માઇનસ એ ઝીરો, તો પ્લસ ઓર માઇનસ એ બોલો એ કોણ છે, છ, એનો મતલબ પ્લસ ઓર માઇનસ છ ઝીરો થાય જ પ્લસ ઓર માઇનસ, કારણ કે શું છે, એક બાજુ પોઝિટિવ ને એક બાજુ નેગેટિવ, કારણ કે ઉપવલય ધન અને ઋણ બંને દિશા સાથે સંકળાયેલો છે. એટલે આપણે વાય અક્ષના નહીં લેવાના, માત્ર એક્સ અક્ષના જ લેવાના. પ્રધાન અક્ષની લંબાઈ ને ગૌણ અક્ષની લંબાઈ, ચલો તો એમાં ટાઇટલ મારીએ પ્રધાન, પ્રધાન એટલે મુખ્ય અને ગૌણ એટલે બંને એક જ થયું, મુખ્ય અક્ષની લંબાઈ કે પ્રધાન અક્ષની લંબાઈ. પ્રધાન અક્ષની લંબાઈ બરાબર ટુ એ, એટલે છ, છ દૂ બાર, આમાં પ્લસ ઓર માઇનસ નહીં લેવાનું. કેમ? કારણ કે લંબાઈ હંમેશા પ્લસ જ હોય, માઇનસ હોય નહીં. એવી જ રીતે આપણી જોડે ગૌણ અક્ષની લંબાઈ બરાબર ટુ બી, ચલો ટુ બી એટલે બી એટલે ચાર, ચાર દૂ આઠ, છ દૂ બાર અને ચાર દૂ આઠ, ચલો કમ્પ્લીટ થઈ ગયું આપણી જોડે. આગળ બીજું કંઈક શું માંગ્યું છે આપણી જોડે, પ્રધાન અક્ષ ગૌણ અક્ષ, ઉત્કેન્દ્રતા ઈ માંગ્યું છે. તો ઉત્કેન્દ્રતા ઈ, ઈ ઇઝ ઇક્વલ ટુ સી બાય એ. તો શું જાણો છો સી વિશે તમે? તો આ રહ્યું ટુ રૂટ ફાઈવ, અને એ એ કોણ છે તો સિક્સ, તો બે વડે ઉડાડો બે તરી છ, તો જવાબ આવ્યો રૂટ ફાઇવ ના છેદમાં ત્રણ, ઇઝ ઇક્વલ ટુ સી બાય એ. ચલો પછી આપણી જોડે હજી એક વસ્તુ છે, નાભી લંબની લંબાઈ, નાભી લંબની લંબાઈ બરાબર ટુ બી સ્ક્વેર બાય એ, તો ટુ બી સ્ક્વેર શું છે સોળ, અને પછી એ માગ્યું તો એ છ, બે વડે ઉડાડો તો ત્રણ, તો સોળના છેદમાં ત્રણ, શું આવ્યું આપણી જોડે સોળના છેદમાં ત્રણ. બધી જ શરતોનું પાલન થતું હોય, શોધાતું હોય એમ આપણે શોધી નાખ્યું. બીજા નંબરનો દાખલો જુઓ ને તો જુઓ, એમાં એક્સની નીચે નાનો આંકડો છે, વાયની નીચે મોટો છે, એટલે બેટા બીજો કેસ થયો. પછી ત્રીજામાં પાછો એક્સની નીચે મોટો એટલે પહેલો, ચોથામાં બીજો, પાંચમામાં પહેલો, છઠ્ઠાની અંદર આપણી જોડે બીજો, એમ વારાફરથી વારા જ છે. સાત આઠ નવમાં થોડુંક એક સ્ટેપ અલગ કરીએ ને એટલે ઉપર જેવી પેટર્નમાં બદલાઈ જાય, બીજું કંઈ લાંબુ કંઈ છે નહીં. પણ આજે જગ્યાનો અભાવ અને સૂત્રો ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. સૂત્ર કમ્પ્લીટ તૈયાર કરી નાખો બેટા બધી જ વસ્તુ, એટલે સૂત્રો કમ્પ્લીટ કરી અને પછી આ એક દાખલો કરવાનો છે. એક્ઝામ્પલ નંબર બે કાલે હું જ કરાવીશ, પછી સેમ જેવા આવશે એ તમને આપવાનો પ્રયત્ન કરીશ. પણ અહીંયા સુધી કમ્પ્લીટ રેડી કરવાનું છે, કોઈ તકલીફ નહીં, વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખો. ઓકે, તો આજના દિવસ માટે આટલું. થેન્ક યુ.